ધાંગધ્રામાં આવેલ સ્ટેટ વખતનું 200 વર્ષ જૂનું શીતળામાના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા. શ્રાવણ વદ સાતમ એટલે કે આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે, ત્યારે ધાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 200 વર્ષ કરતાં પણ જૂનું છે. આ સ્ટેટ વખતનું મંદિર છે. આજે વહેલી સવારથી જ મંદિરમાં શ્રદ્ધાળુઓની લાઈનો જોવા મળતા મેળા જેવો માહોલ પણ જામ્યો છે, જેમાં સાતમના દિવસે મંદિરે દર્શન કરવા આવતા લોકો માતાજીને શ્રીફળ, ચૂંદડી, નેણ, માતાજીની આંખ, જીભ તેમજ ચોટલો ચડાવવાની પરંપરા આજે પણ આ મંદિરમાં અકબંધ જોવા મળી રહી છે. ત્યારે બાળકોનું સારું આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકોની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરતી પણ નજરે પડી રહી છે. આ મંદિરે સવારથી જ લઈને મોડી રાત સુધી એ દર્શનાર્થીઓ દર્શન આવતા હોય છે, તેમજ મંદિરે સવારે અને સાંજે સૂર્યાસ્ત સમયે આરતી પણ થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ અલગ બાધાઓ રાખે છે, જેવી કે પગપાળ આવવું, દંડવટ કરતું આવવું કે ઠંડુ ખાવું જેવી બાધાઓ પણ હોય છે. આ મંદિરની આજુબાજુના ગામડાઓ તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવીને માતાજીના આશીર્વાદ પણ મેળવે છે. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ, આઠમ, નોમ અને દસમ આ 4 દિવસ મેળા જેવો માહોલ પણ જોવા મળે છે. આમ મોટી સંખ્યામાં ભક્તો આ સ્ટેટ વખતના મંદિરે દર્શન કરીને ધન્યતા પણ અનુભવી રયા છે. ગિરીશભાઈ શુક્લા, હું સુરેન્દ્રનગરથી 25 વર્ષથી દર્શન કરવા આવું છું અહીંયા શીતળા માતાના મંદિરે. માતાજીના મંદિરે 25 વર્ષથી દર્શન કરવા આવું છું અને અહીંયા માતાજી ઉપર ખૂબ જ શીતળા માતા ઉપર મને શ્રદ્ધા અને અપાર શ્રદ્ધા છે. હું છેલ્લા 25 વર્ષથી આવું છું. અહીંયા પુષ્કળ માણસો આવે છે અહીંયા દર્શન કરવા માટે. કોઈ નૈણા ફૂલાની બાજા રાખે છે, કોઈ આંખોની બાજા રાખે છે, કોઈ માથા ઉપર સગડી રાખીને આવે છે, કોઈ માથામાં મોઢામાં જૂતું રાખીને આવે છે અને અપાર શ્રદ્ધા છે માતાજી ઉપર ખૂબ જ. 2 વર્ષથી કોરોનાની ગાઈડલાઇન મુજબ અહીંયા મંદિર બંધ હતું, તો પણ માણસો દર્શન કરવા માટે કોરોનાની ગાઈડલાઇન મુજબ આવતા હતા. મારું નામ દીપાલી શેઠ છે. અહીંયા આજે શીતળા સાતમનો દિવસ છે. આજે બધા અહીંયા લોકો દર્શન કરવા આવે. છોકરાઓનું સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને બાળકોનું રક્ષા કરે છે માતાજી એટલે. અને આજે પ્રસાદીમાં કુલેર ને ટોપરાની પ્રસાદી ધરાવવામાં આવે છે. નૈણા ફૂલા અને છોકરાઓની આંખો આવતી હોય એ માટે લોકો અહીંયા આંખું ને એવું બધું મૂકે છે એટલે છોકરાઓને સારું રહે છે. મારું નામ ધોલભાઈ નીતિનભાઈ જાની છે અને શીતળા માતાનું મંદિર જે 215 વર્ષથી પણ જૂનું છે, આજે શ્રાવણ વદ સાતમના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. અને આવી જ રીતે ચૈત્ર વદ સાતમ અને શ્રાવણ વદ સાતમના દિવસે માણસો આવી અને ઠંડુ ખાવાનો રિવાજ હોય છે, જે છઠના દિવસે રાંધેલું સાતમના દિવસે જમે છે. અને આ દર્શન કરવાનું મુખ્ય કારણ અને કે પોતાના દીકરાઓને નિરોગી રહે, આયુષ્યની પ્રાપ્તિ થાય અને વિદ્યામાં પ્રાપ્તિ થાય. અને 2 વર્ષથી કોરોનાના કારણે આ મંદિરમાં ખાલી માત્ર દર્શન માટે સરકારશ્રીને અનુસાર હતું, પણ આ વખતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવ્યા છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પ્રસાદીમાં આયા ઘણી બધી વસ્તુ, શ્રીફળ, નૈણા ફૂલ, શ્રીફળ, કુલેર, મીઠાઈના લાડવા, આ તે પણ જે રીતે માતાજીને રીઝવવા માટે માણસો લેતા આવે છે.